હવે જે રાજાને એવી રીતે ચારે બાજુ મૃત્યુનો પહોરો જાણે લાગી ગયો એટલે હવે જૈન સંબંધી જે તત્વો સાંભળેલા તે હવે વિચારે છે. પહેલું અભયદાન વિચાર્યું કે ભગવંતોએ અભયદાન આપવું એ કેટલું શ્રેષ્ઠ છે. આ વખતે મને કોઈ અભયદાન આપે તો મારું રાજ્ય આપી દઉં, 1000 રાણીઓ આપી દઉં, બધું લક્ષ્મી આપી દઉં અને ઉપરથી કહે તો આખી જિંદગીનો દાસ થઈને રહું. પણ હવે મને કોણ બચાવે? આવા વિચારો કરે છે. કેમ કે ચારે બાજુ આ બાજુ વાઘ સાપ તળવા એટલે કોઈ માર્ગ દેખાતો નથી. એટલે હવે જૈન સિદ્ધાંત વિચારે છે, ફરી વિચારે છે કે આ અભયદાન જે સિદ્ધાંત છે, અહો આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે. આ જૈન દર્શનનો અભયદાનનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે. કોઈ પણ પ્રાણી ભૂતને પીડવામાં મહાપાપ છે. કોઈ પણ પ્રાણી માત્રને પીડા આપવી તે મહાપાપ છે. પાપાય પર પીડનમ, પાપાય પર પીડનમ, પરને પીડા આપવી, પરને દુઃખી કરવા એ મહાપાપ છે. માટે જગતમાં સૌના મિત્ર બનવું જોઈએ. મિત્તિ મેં સવ ભૂયેસુ એટલે સર્વ પ્રાણીમાં ભૂત ભૂયેસ એટલે ભૂત પ્રાણી ભૂતથી મિત્રતા રાખવી. વૈરમ મજમ ન કેણી, સર્વ સાથે મૈત્રી ભાવ મને હો, વૈર ભાવ કોઈની સાથે મને ન હો. એ વાત મને તે વખતે હાડો હાડ ઉતરી ગઈ કે વાત સાવ સાચી છે. બધાની સાથે મૈત્રી ભાવ હોય, કોઈને મારીએ, હવે હું મારવાના વખતમાં આવ્યો એટલે મને કેવું થાય છે કે મને કોઈ બચાવે તો. માટે બધાને સાથે મૈત્રી ભાવ હો એ ભગવાન તીર્થંકરો જૈનનો સિદ્ધાંત છે, તે બિલકુલ બરાબર છે. અહો જિન સિદ્ધાંત આ, અહો જિન સિદ્ધાંત આ, નિર્મળ ને નિર્મળ અને પવિત્ર, પર પીડામાં પાપ છે, બનવું સૌના મિત્ર. અહો જિન સિદ્ધાંત આ, નિર્મળ અને પવિત્ર, પર પીડામાં પાપ છે, બનવું સૌના મિત્ર. પર પીડામાં પાપ છે માટે સૌના મિત્ર બનવું જોઈએ. એ જિન સિદ્ધાંત અત્યંત નિર્મળ અને પવિત્ર છે. એ મૈત્રી ભાવની અનુપમ શિક્ષા મને એવી હાડોહાડ ઉતરી ગઈ તે વખતે કે પાછી 1000 જન્માંતરે પણ ન ચસકે તેવી. કેમ કે આવું દુઃખ જોયું એટલે મૈત્રી ભાવ એ મને કોણ બતાવે, કોણ બચાવે? એ એવી રીતે મારા હૃદયમાં શિક્ષા ભગવાન તીર્થંકરોની ઉતરી ગઈ કે 1000 જન્મેન્ત્રે પણ એ બહાર નહીં જાય. કહ્યું છે કે આત્મવત સર્વભૂતેશુ એટલે સર્વ પ્રાણીઓને પોતા સમાન માનવા, અથવા સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ સિદ્ધાંત જ સંસાર સમુદ્રથી તરવા માટે સફરી જહાજ સમાન છે. હાડો હાડ જે ઉતરી શિક્ષા અનુપમ આજ, જાય ન તે જન્માંતરે ખરું તારક જહાજ. હાડો હાડ એ શિક્ષા મારા હૃદયમાં ઉતરી ગઈ એવી અનુપમ શિક્ષા જેની ઉપમા કોઈની સાથે ના આપી શકાય. જાય ન જન્માંતરે, બીજા જન્મોમાં પણ મારા હૃદયમાંથી હવે શિક્ષા નહીં જાય એવી ઊંડી ઉતરી ગઈ કે ભગવાને કહ્યું તે બિલકુલ બરાબર છે કે કોઈ પણ પ્રાણીને મારવો નહીં, દુઃખ આપવું નહીં. એ શિક્ષા હાડોહાડ ઉતરી ગઈ. આત્મવત સર્વભૂતેશ, બધા પ્રાણીઓને પોતા સમાન જ માનવા. કેમ કે મને કોઈ મારે તો મને ગમે નહીં, તો બીજા જીવને કેમ ગમે? કાયાથી મારે તો, વચનથી કોઈ મને કઠોર વચન કહે જે મને તીરની જેમ ભોંકા, મને ન ગમે તો તું બીજાને કહે તો બીજાને કેમ ગમે? બીજાને નહીં ગમે. તું બીજાનું બુરું ચિંતવે મનથી તો એ સામાને ખબર પડે તો એને ન ગમે. તો તારું બુરું કોઈ ચિંતવે ન ગમે તો બીજાનું તું બુરું ચિંતવે તો એને કેમ ગમે? એ મન વચન કાયાથી ન કરું ન કરાવું નહીં અનુમોદું એ નવવિધિ નવકોટી ધર્મ કયો? કરુણ કરણ અનુમોદન મન વચન કાયાથી ન કરવું એ અહિંસા, એ જ પરમો ધર્મ છે. એ ભગવાન મહાવીરની શિક્ષા મને હાડોહાડ ઉતરી. હાડો હાડ જ ઉતરી શિક્ષા અનુપમ આજ,
जायनते जन्मांतरे खरुतारक जहाज। जन्मांतरे पण शिक्षा भगवानी मारा हृदयमांथी हवे नहीं जाय, केम के संसार रूपी समुद्र थी तरवा माटे ते हवे सफरी जहाज समान छे। सफरी जहाज एटले जे जहाज कोई काले डूबे नहीं, आ तो डूबी जहाज ना, पण ए तो जे भगवाने उपदेश आपे ए प्रमाणे वर्ते ते संसार समुद्र मां कदी नहीं डूबे। एम वड़ी एम विचार्यू के भले पुनर्जन्म नहीं होय तो पण आ भवमाज करेली हिंसानु किंचित फल मळे छे खरुं, ए तो मैं प्रत्यक्ष जोयू। नरक के आ बीजा भवो हशे के नहीं कोणे जोया, आ तो आ भवमाज मारा माटे तो आ नरक रूप बनी गयू। एटले हवे एने भान थाय छे के पुनर्जन्म तो हशे के नहीं कोण जाने, એ પણ આ હિંસા કરવાનું ફળ તો આ ભવમાં જ મળે છે, એ મને પ્રત્યક્ષ મળી ગયું આજ। એમ વિચાર્યું કે ભલે પુનર્જન્મ ના હોય તો પણ આજ ભવે મળે હિંસાનું ફળ જોય। એમ વિચાર્યું કે ભલે પુનર્જન્મ ના હોય તો પણ આજ ભવે મળે, આજ ભવમાં એના ફળ મળે છે, તો પણ આજ ભવે મળે હિંસાનું ફળ જોય। મેં ઘણા હરણોને માર્યા, ઘણા અત્યાચારો કર્યા, તેનું ફળ મને તો આજ ભવમાં મળી ગયું। નહીં તો હે આત્મા, તારી આવી વિપરીત દશા ક્યાંથી હોત? જો તે પાપ કર્યાનું ફળ જો ન હોત તો આજ ભવમાં તારી આવી વિપરીત દશા ક્યાંથી હોત? તને હંમેશા શિકારનો પાપી શોખ લાગ્યો હતો, તને હંમેશા શિકાર કરવાનો પાપી શોખ લાગ્યો હતો, તેનું ફળ આ મોતનો સમય તને આ ભવમાં જ મળ્યો, આ ભવમાં જ તને મોતનો મળ્યો સમય, તારે મોતનો સમય આવી મળ્યો। નહીં તો આ વિપરીત દશા તારી ક્યાંથી હોત? પાપી શોખ શિકારનો લાવે આવું મોત, નહીં તો આવી વિપરીત દશા તારી ક્યાંથી હો? તું રાજા, હજાર રાણીનો ધણી અને કરોડોની સંપત્તિનો તું ધણી નાથ હોવા છતાં તારી આવી દશા કેમ થાત? પણ તે આવા મહાપાપ કર્યા છે, તેના ફળ રૂપે તને આ બધી આવી દશા થઈ। નહીં તો આ વિપરીત દશા તારી ક્યાંથી હોત? પાપી શોખ શિકારનો લાવે આવું મોત। દયાળુ પુરુષોના દિલને દુભાવવા માટેના તારા ભાવ હતા, તેથી તેનું ફળ તને આ ભવમાં જ મળ્યું કે તું કેવળ પાપી મોતના પંજામાં આવી પડ્યો। જીવોની હિંસા કરવી એ પથ્થરની નાવ સમાન છે, પથ્થરની નાવમાં જીવ બેસે તો અવશ્ય ડૂબે, તેમ જીવોને જે હણે મારે તે પોતે મરે જ, અનેક ભવ સુધી એનું મરણ થાય। જીવોની હિંસા કરવી એ પથ્થરની નાવ સમાન છે, પથ્થરની નાવ પાણીમાં બૂડી જાય તેમ હિંસક પ્રાણી સંસાર સમુદ્રમાં બૂડી મરે છે। દયાળુઓના દિલને દુભાવવા તુજ ભાવ, દયાળુઓના દિલને દુભાવવા તુજ ભાવ, તેનું ફળ તુજને મળ્યું હિંસા પથ્થર નાવ, તેનું ફળ તુજને મળ્યું હિંસા પથ્થર નાવ। દયાળુ પુરુષોને તો દુઃખ થાય, કોઈના જીવની હિંસા દયાળુ પુરુષોથી જોવાય નહીં, દયાળુ પુરુષોને દિલના દિલને દિલને દુભાવવા માટે તારા ભાવ હતા, એવું તારું વર્તન હતું, તેથી તેનું ફળ તુજને મળ્યું, તેથી તેનું ફળ તને આ ભવમાં જ મળ્યું, કેમ કે હિંસા એ તો પથ્થરના નાવ જેવી છે। તમારા તારામાં હવે પોતે એવો વિચારે છે રાજા કે તારામાં હિંસા કરવાની બુદ્ધિ ન હોત તો આવો વખત તને આવત જ નહીં, તું હરણની પાછળ આવી રીતે એને મારવા
आवा जंगल में तू भटक्यो आ रीते घोड़ा ने दौड़ी अने आवा भयंकर जंगल में ना आव्यो तो तारी आवे दशा नहीं थात। तारा में हिंसा करवानी बुद्धि न होत तो आवो वक्त तने आवत नहीं, केवल तारी आ नीच मनोवृत्ति नुज आ फल आव्यो। तारी नीच मनोवृत्ति हती जीवों ने दुखी करवानी तेनुज आ फल आव्यो छे, माटे तू दुख पामे छे। हिंसा मति ना होत तो आवो वक्त न होय, हिंसा मति ना होत तो आवो वक्त न होय, केवल नीच वृत्ति तणु आ फल आव्यु जोय। हिंसा मति ना होत तो आवो वक्त न होय, केवल नीच वृत्ति तणु आ फल आव्यु जोय। के भी नीच तारी मनोवृत्ति हती तेनु आ फल तने आव्यु। हे पापी आत्मा, हवे तू अहीं थी एटले आ देह थी मुक्त थई गम्मे त्यां जा तो पण ए दयाने ज पाळजे। एवो सिद्धांत आड़ो आड़ कोईक वार महात्मा पासे सांभळेलो, ते कहे छे के ए वक्ते मने प्रत्यक्ष एवुं याद आवी गयुं। हवे तो पोताना आत्माने एवी शिक्षा आपे छे, हे पापी आत्मा, केम के अहींया तो मारो आ देह छूटी जशे, हमणो मने आ लोको मारी नाखशे। એટલે હે પાપી આત્મા, હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા તો પણ એ દયા ધર્મને જ પાળજે, આ દયાને જ પાળજે, કેમ કે જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી, કેમ કે જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી। દયા એ જ ધર્મનું સ્વરૂપ છે। દયા ભગવાન મહાવીરનો તો આ જ ઉપદેશ, અહિંસા પરમો ધર્મ, તેમ કૃપાલદેવ પણ એ જ કહ્યું, દયા દયા નિર્મળ વિરોધ, ભાખ્યું ભાષણ માં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન, ભાખ્યું ભાષણ માં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ દ્યો પ્રાણી ને દળવા દોષ, ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ તને। કૃપાલદેવ કાવ્ય મોક્ષમાળામાં લખ્યું બીજો પાઠ, સર્વમાન્ય ધર્મ, કે ધર્મ તત્વ જો તને મને પૂછ્યું તો પ્રેમથી સંભળાવું। ધર્મનું તત્વ આ છે કે દયા પહેલા હોવી જોઈએ, દયા નથી તો ધર્મ જ નથી। દયા દયા નિર્મળ વિરોધ, ભાક્યું ભાષણમાં ભગવાન, એટલે ભગવાન મહાવીરે તો ભાષણમાં આ ભાક્યું, ભાક્યું ભાષણમાં ભગવાન ધર્મન બીજો દયા સમાન, દયા સમાન બીજો કોઈ ધર્મ જ નથી। માટે સર્વ જીવોને અભયદાન આપો, એટલે દયા એ ધર્મનું સ્વરૂપ છે। આત્મન પ્રતિકૂલાની પરેશામ ન સમાચરિત કહ્યું છે શાસ્ત્રોમાં, આત્મન પ્રતિકૂલાની, પોતાના આત્માને જે પ્રતિકૂળ હોય તે પરેશામ ન સમાચરિત, તે બીજા જીવો પ્રત્યે કદી આચરણ ન કરવું। મને દુઃખ ન ગમે, બીજાને ન ગમે, એમ જે આપણા આત્માને પ્રતિકૂળ જણાય તેવું વર્તન બીજા કોઈ જીવો પ્રત્યે કદી કરવું નહીં। જગતમાં સૂક્ષ્મ દયાથી યુક્ત એવો જૈન ધર્મ જ સર્વોત્કૃષ્ટ છે। સૂક્ષ્મ દયાનું સ્વરૂપ ભગવાન તીર્થંકરોએ કેવલનાથથી જોઈને કહ્યું, તેના જેવું ક્યાંય નથી, કોઈ ધર્મમાં નથી। કેમ કે કેવલનાથ ન પામ્યા હોય તો ક્યાંથી કહે, એ તો ભગવાન તીર્થંકરો જ પામ્યા, એટલે એને જે બધું જગતનું સ્વરૂપ જોઈને ક્યાં ક્યાં જીવો છે એ કહ્યું। માટે જૈન ધર્મ જ જે સૂક્ષ્મ દયાનું સ્વરૂપ વર્ણવે અને તે જ સર્વોત્કૃષ્ટ છે। હે પાપી જીવ જા ભલે દેહથી મુક્ત, હે પાપી જીવ જા ભલે થઈ દેહથી મુક્ત, ગમે ત્યાં પણ પાળજે ધર્મ દયાથી યુક્ત। હે પાપી જીવ જા ભલે, હવે તે પાપ કરે એટલે આ મારી નાખશે તને આ બધા, સાપ કે તળવાર કે ભલે સિંહ, પણ ભલે જા ભલે દેહથી મુક્ત થઈને ગમે ત્યાં પણ પાળજે ધર્મ દયાથી યુક્ત, દયાથી યુક્ત એ ધર્મ પાળજે, બીજો કોઈ ધર્મ પાળીશ નહીં। હવે તારે અને આ કાયાને જુદી પડવામાં શું ઢીલ રહી છે, માટે એ સત્ય પવિત્ર
અને અહિંસાયુક્ત જૈન ધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ છે. જેટલા જૈન ધર્મના સિદ્ધાંતો હવે તું વિચારી શકે તેટલા વિચારી લે, નહીં તો હવે તને આ શરીર અને આત્માને જુદું પડવામાં કંઈ બહુ ઢીલ રહી નથી. તારે ને આ દેહને વિયોગની ક્યાં વાર, તારે ને આ દેહને વિયોગની ક્યાં વાર, શાંતિ તારી જો ચહે અહિંસા દીક વિચાર. તારે ને આ દેહને વિયોગની હવે વાર નથી, માટે તારા આત્માની જો શાંતિ ઈચ્છતો હોય તો અહિંસા દિક વિચાર. અહિંસા સત્ય ચૌર્ય બ્રહ્મચર્ય પરિગ્રહ ત્યાગ વગેરે જે પંચ મહાવ્રત ભગવાન મહાવીરે ઉપદેશ્યા અથવા બીજા સિદ્ધાંતો કયા તેનો હવે તું વિચાર કર. શાંતિ તારી જો ચહે અહિંસા દિક વિચાર. હવે આગળની ગાથામાં કે છે, સત્ય પવિત્ર જૈન ધર્મના સઘળા સિદ્ધાંતો સત્ય જ છે. સત્ય પવિત્ર જૈન ધર્મના સઘળા સિદ્ધાંતો સત્ય છે. તે સિદ્ધાંતોને જ્ઞાન દ્રષ્ટિથી અને સૂક્ષ્મ દ્રષ્ટિથી નિહાળી તેનું મનન કરીને હવે શાંત થા. સત્ય પવિત્ર જિન ધર્મના સાચા સૌ સિદ્ધાંત, જ્ઞાન દ્રષ્ટિએ દેખતા મનન કરી થા શાંત. સત્ય પવિત્ર એવા જૈન ધર્મના સઘળા સિદ્ધાંતો તે સત્ય છે, સાચા છે. સત્ય પવિત્ર જિન ધર્મના સાચા સૌ સિદ્ધાંત માટે જ્ઞાન દ્રષ્ટિએ દેખતા, એ સિદ્ધાંતોને જ્ઞાન દ્રષ્ટિથી જો અને સૂક્ષ્મ દ્રષ્ટિથી તેને નિહાળી અને તેનું મનન કર, એ સિદ્ધાંતોને ઊંડાણથી વિચાર કે ભગવાન તીર્થંકરોનું શું કહેવું છે, એ વિચારીને હવે તું શાંત થા. હવે તારા અંતરની વ્યાકુળતા મેટ અને ભાવોમાં શાંતિ લાવ. જ્ઞાન દ્રષ્ટિએ દેખતા સત પવિત્ર જિન ધર્મના સાચા સૌ સિદ્ધાંત, જ્ઞાન દ્રષ્ટિએ દેખતા મનન કરી થા શાંત. હવે પહેલા ભાગની છેલ્લી ગાથા 64મી છે, એમાં કે છે, જેમ અભયદાન સંબંધીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગ્યો, તેમ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતા ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ, એવો જૈન ધર્મ સર્વોત્કૃષ્ટ છે. આ અનુભવથી ઉરમાં અભયદાન વસી જાય, સૂક્ષ્મ મન નથી તેમ સૌ સિદ્ધાંતો મનાય. આ અનુભવથી, આ તને આજે અનુભવ થયો કે અભયદાન મને કોઈ આપે તો કેટલું માંગલિક થાય, કેટલું મને કલ્યાણ કરતા નીવડે, મને કોઈ બચાવે તો, માટે આ અભયદાન સંબંધીનો સિદ્ધાંતનું મર્મ રહસ્ય તને આજે સમજાયું. તેમ અનુભવથી તને ખરો લાગ્યો કે ભગવાને અભયદાન નો સિદ્ધાંત કહ્યો તે બિલકુલ બરાબર છે, એમ અનુભવથી જણાયું. તેમ એના બીજા સિદ્ધાંતો પણ એવા જ છે, તેને સૂક્ષ્મતાથી મનન કરીશ તો તને તે પણ ખરા લાગશે, એમાં કાંઈ ન્યૂનતા ન્યૂન અધિક છે જ નહીં, એટલે ઓછા વત્તા પણ છે જ નહીં, જેમ છે તેમ જ ભગવાને કહ્યું છે. એવો એ જૈન ધર્મ સર્વોત્કૃષ્ટ છે, માટે એ બાકીના તત્વો પણ વિચારજે. આ અનુભવથી ઉરમાં અભયદાન વસી જાય, સૂક્ષ્મ મન નથી તેમ સૌ સિદ્ધાંતો મનાય. સૂક્ષ્મ મનનથી, મનન એટલે ચિંતન, એ સિદ્ધાંતો પર સૂક્ષ્મ મનન ચિંતન કરીશ તો સૌ સિદ્ધાંતો તને માન્યતામાં આવશે, શ્રદ્ધાનમાં આવશે કે વાત એ પણ સત્ય છે. હવે આ પાઠ અહીંયા પૂરો થયો. હવે આ મુનિ સમાગમનો પાઠ બીજો, તેમાં પછી એ બીજા બધા સિદ્ધાંતોને વિચારશે કે ભગવાન મહાવીરના કહેલા કયા કયા જૈન ધર્મના સિદ્ધાંતો છે, તે એક પછી એક વિચારશે, જે આપણે આવતીકાલે લઈશું. સદગુરુ દેવકી જય. પૂજ્ય શ્રી બ્રહ્મચારી કૃત મુનિ સમાગમ ચંદ્રરાજ.
હવે આજે ભાગ બીજો, શિક્ષા પાઠ 72 છે, ભાગ બીજો. એમાં કે છે, તે રાજા જે વિપત્તિમાં આવી પડ્યો છે, જૈન તત્વને વિચારે છે. પહેલાં અહિંસા, જે જૈન દર્શનનું મુખ્ય તત્વ છે, એ વિચારે છે. અભયદાન એ સંબંધી હજુ વિચારે છે કે સગળા ધર્મમાં દયા સંબંધી થોડો થોડો બોધ છે ખરો, પરંતુ એમાં તે જૈન જ છે. જૈન ધર્મમાં અહો દયાનું સૂક્ષ્મ સ્વરૂપ તે નિર્મળ અને અવિરોધ છે. સઘળા ધર્મ જે કહેવાય એમાં આસ્તિક ધર્મોમાં દયાનું સ્વરૂપ કંઈ ને કંઈ તો છે જ, નહીં તો એ ધર્મ જ નથી, પણ થોડો બોધ છે. દયાનું જે સ્વરૂપ જૈન ધર્મમાં છે એ તો જૈન, તે તો જૈન જ, એના જેવો બીજો એકે નહીં. જૈન ધર્મમાં અહો દયાનું સૂક્ષ્મ સ્વરૂપ તે નિર્મળ અને અવિરોધ છે. અલ્પાંશે સૌ ધર્મમાં દયા વિશે છે બોધ, તો પણ જૈન દયા અહો નિર્મળ ને અવિરોધ. અલ્પાંશે તો સર્વભૌમ ધર્મ દયા વિશે બોધ છે જ, તો પણ જૈન દયા, જૈન ભગવાન તીર્થંકરોએ જે દયાનું સ્વરૂપ કહ્યું તે તો અહો નિર્મળ અને અવિરોધ. એમાં કોઈ કાળે વિરોધ આવે નહીં આગળ પાછળ. દયા એટલે દયા જ, એમાં કિંચિત પણ ફેરફાર નહીં. નિર્મળ ને અવિરોધ દયા ભગવાન તીર્થંકરો ઉપદેશી છે. સૂક્ષ્મ દયા ઝીણામાં ઝીણા કોઈ જંતુઓને હણવા નહીં, ભગવાન તીર્થંકરોનો ઉપદેશ શું? ઝીણામાં ઝીણા કોઈ જંતુઓને હણવા નહીં, તેમ કોઈ રીતે જીવોને દુઃખ દેવું નહીં. સર્વ જીવો કુશળ એટલે આરોગ્યયુક્ત અને ક્ષેમ એટલે સુખ શાંતિને પામો એવો જૈન ધર્મનો બોધ છે. જંતુ ઝીણામાં ઝીણા કોઈ ન હણવા, તેમાં કોરી તેના દુઃખ દ્યો હો સૌ કુશળ ક્ષેમ. જંતુ ઝીણામાં ઝીણા કોઈ ન હણવા એવો ભગવાન ઉપદેશ છે. માં હણો, માં હણો શબ્દ ના કરનાર, કોઈ પણ જીવને હણો માં, હણો માં એવા શબ્દ ના કરનાર ભગવાન તીર્થંકરો છે. કોઈ રીતે ના દુઃખ દો, કોઈ રીતે પણ કોઈ જીવોને દુઃખ દો નહીં. હો સૌ કુશળ ક્ષેમ, બધા જીવો કુશળ એટલે આરોગ્યયુક્ત રહો અને ક્ષેમ એટલે સુખ શાંતિને પામો એવો જૈન ધર્મનો બોધ છે. જીઓ ઓર જીને દો, તમે પણ જીવતા રહો, સુખી રહો અને બધા જીવોને પણ સુખી રહેવા દો, એમને પણ દુઃખ આપોમાં એવો ભગવાનનો ઉપદેશ છે. જંતુ ઝીણામાં ઝીણા કોઈ ન હણવા, તેમ કોરી તેના દુઃખ દ્યો હો સૌ કુશળ ક્ષેમ. જીન ઉપદેશના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતનું આવું રહસ્ય જો કે તે બીજા અનેક ધર્મો પાળ્યા છતાં ક્યાંય જોવામાં આવ્યું નહીં. રાજા વિચારે છે કે બીજા પણ તે ધર્મો પાળ્યા, પણ આમો જેવું સૂક્ષ્મ અને પવિત્ર જે દયાનું વર્ણન છે એવું તો ક્યાંય જોવામાં નહીં આવ્યું. એવો જીન ઉપદેશનો પ્રબળ પવિત્ર સુમર્મ, ક્યાંય દીઠો નહીં કેટલા પાળ્યા જો કે ધર્મ. એવો જીન ઉપદેશનો પ્રબળ પવિત્ર સુમર્મ, ક્યાંય દીઠો નહીં કેટલા પાળ્યા જો કે ધર્મ. જીન ઉપદેશનો પ્રબળ અને પવિત્ર જે મર્મ રહસ્યમય સિદ્ધાંત છે, એવા તો તે અનેક ધર્મો પાળ્યા પણ ક્યાંય આવો જોવામાં ન આવ્યો. જૈન ધર્મ તે ધારણ કર્યો નહીં. પોતાના આત્માને રાજા કહે છે, તે આવા શુદ્ધ પવિત્ર જૈન ધર્મને તે ધારણ ન કર્યો. અરે, તારા અઢલક પુણ્ય સિવાય ક્યાંથી ધારણ કરે? એ ધર્મ તો અનારી જેવો છે, ગંદો છે. અરે પાપી જીવ, તને એમ સૂજ્યું, તેથી તું એ ધર્મને પાળી ધન્ય બની શક્યો નહીં. આ જૈન ધર્મ તો અનારી જેવો છે, એ તો ગંદો છે.
एम कपड़ा नहीं धुए साधु तो क्या तो के गंदा छे एवो भाव ते कर्यो अने एने ते अंगीकार ही नहीं कर्यो पण क्यांथी करे तारुं के छे के आवुं भाग्य ज क्यां छे जैन धर्म ते ना धर्यो क्यांथी एवा पुण्य अनार्य गंदो ते गण्यो पापी जीव अधन्य जैन मार्ग ते ना धर्यो क्यांथी एवा पुण्य तारा अनार्य गंदो ते गण्यो पापी जीव अधन्य तू एवो पापी जीव ते आवा धर्म ने पाळी ने धन्य बनी शक्यो नहीं। हे मति मन सत्य धर्म तरफ ते दृष्टि सरखी पर न करी पूर्वे तप करवा थी तू राजा नु पद पाम्यो पण सत्य तरफ तो तू आंधळो ज रह्यो भले पूरे पुण्य करी तो आ भमा तू राजा थयो पण तू आ धर्म ने पण ते सत्य तरफ तो तू आंधळो ज रह्यो दृष्टि सरखी ना करी त्या ते हे मति मंद तपती नृप पद पामियो सत्य तरफ तो अंध दृष्टि सरखी ना करी ते हे मति मंद मति मंद तपती नृप पद पामियो अगला भमो कई तप करियो हे तेथी राजा नु पद पाम्यो पण सत्य तरफ तो अंध पण सत्य वस्तु तरफ तो तू आंधळो ज रह्यो जो तने साचो जैन धर्म मळ्यो होत तो आ कहेवत झूठी थात के तप करे ते राजा थाय अने राजा होय ते नरके जाय तो आ कहेवत ज झूठी पड़ी जाय जो तने जैन धर्म अंगीकार कर्यो तो तू राजा थयो अने राजा होय तो एम कहेवाय के नरके जाय पछी तू तो स्वर्गे जाय एवो थई जाय मळ्यो होत जो धर्म तो मळ्यो होत जो धर्म ते कहवत झूठी थाय तपे श्री ते राजे श्री ने नरकेश्वरी बनी जाय तपेश्वरी ते राजेश्वरी अने राजेश्वरी ते नरकेश्वरी एम कहवाय तप करे ते राजा थाय अने राजा थीने अन्याय करे मोटा भागे आ काळमां राजाओ दुर्गति में जनाराज हो बधाज पहला भगवान तीर्थंकरों समयना राजा ये तो बधी उच्च गति ने पामनारा न्याय नीति थी प्रवर्तनारा भगवान आज्ञा में वर्तनारा संयम पालनारा दिन दीक्षाएं लेनारा एनी बात जुदी छे पण आ कलियुगना पापानु बंदी पुण्य थी बनेला राजाओ बदा आ कहवत प्रमाणित थाय तपेश्वरी ते नरकेश्वरी तपेश्वरी ते राजेश्वरी अने राजेश्वरी ते नरकेश्वरी तो के ते आ धर्म अंगीकार कर्यो तो आ कहवत झूठी था तू ते धर्म ने अंगीकार करवाथी नरके जतो अटकत एवो धर्म नो प्रभाव छे तू राजा थयो ने जो जैन धर्म ने अंगीकार करी लीधो तो तू तनके नरके नहीं जात अटकत हे मूढ़ात्मा आ सगड़ा विचारो तने ते धर्मनो लावो लेवा रही रही ने हवे सूझे छे हवे आवो भीड़मां आव्यो चारे बाजू मरण ऊभू छे त्यारे हवे तने के आवा विचारो आवे छे अटकत तू नरके जता एवो धर्म प्रभाव जैन धर्मनो तो एवो प्रभाव के ते अंगीकार कर्यो तू नरके जतो अटकत अटकत तू नर के जता एवो धर्म प्रभाव रही रही ने सुजे हवे लेवा एवो लाहव हवे रही रही ने तने सुजे छे आ लावो लेवा के धर्म में अंगीकार न कर्यो पण हवे शू थाय हवे सुज्यू शू काम आवे हवे तो आ चारे बाजू मौत ना पहरा लागी गया छे हवे सुज्यू शू काम आवे प्रथम थी सुज्यू होत तो आ महाभयंकर दशा तारी सपने पण तू जोत नहीं ए सुज्यू शू कामनु प्रथम खबर जो होत महाभयंकर आ दशा सपने पण ना जोत जो तने पहला सुज्यू होत तो आ महाभयंकर दशा जे हमणो तारी छे ए तारी सपन मां पण तू यहां आवत ज नहीं तू कोई ने जीव ने मारवा पाछळ पड़त नहीं तो ये भयंकर गाढ़ी वन में जंगल में तू आवत नहीं अने आ दशा तारी थात नहीं जे थनार हतुं ते थई गयुं
पण हवे तारा अंतःकरण में ए विचार दृढ़ कर के जैन धर्म अनादि काल थी छे, साचो छे ने पवित्र छे। हवे जे थई गयो थई गयो, हवे तो के विचार ने दृढ़ कर के तारा अंतःकरण में दृढ़ कर के साचो धर्म तो जैन धर्म छे अने ते अनादि काल थी छे अने तेज पवित्र छे। केम के ना सिद्धांत तो बड़ा पवित्र छे। कोई पण जीव ने दुख आपवानो सिद्धांत भगवान नथी। माटे थनारू ते तो थई गयूं दृढ़ कर हवे विचार, ये तो धर्म अनादि छे साचो पवित्र धार। थनार तू ते थई गयूं दृढ़ कर हवे विचार, हवे विचारों में दृढ़ कर, आ दृढ़ता कर कि ये तो धर्म अनादि छे, अनादि कालथी छे, साचो छे अने पवित्र छे, एम तू मन में धारण कर। प्रवृष्टि श्रद्धा परम दुर्लाए भगवान कहूं ते सत्य देवगुरु धर्मनी दृढ़ श्रद्धा कर। ये थई गयूं पण हवे तो कर। हवे जैन धर्मना बीजा सिद्धांतोनू पण हृदय में अवलोकन कर। आ ते अभयदान एक दयानु सिद्धांत विचारो, बीजा सिद्धांतो जैनना केटला सुंदर छे, श्रेष्ठ छे, पवित्र छे, एनो पण हृदय में अवलोकन कर, विचार कर। जो एने के तप संबंधी पण एनो उपदेश अनुपम छे। हवे बीजो सिद्धांत तप, तप संबंधी पण एनो उपदेश अनुपम छे। ते तप मनोगुप्ती, वचनगुप्ती अने कायगुप्ती रूप छे, जे आत्मा ने तृप्त करी शोक रहित बनावनार छे। मन गुप्ती, मन ने संकल्प विकल्प में जवा न देवू, रोकवा के जेथी कर्मबंध रोकाय, ए तप थयुं। मनोगुप्ती, वचनगुप्ती, वचन थी पण वार्तालाप बहु बोलवू नहीं, अथवा कोई ने दुख थाय हूँ बोलवू नहीं, प्रयोजन वगैरह बोलवू नहीं, हित मित ने प्रिय ज बोलवू, ए वचन की गुप्ती में राखवू, मौन रहेवू, एनो हवे अभ्यास कर। केम के मन वचन काय थी कर्मनो आश्रय थाय छे। अने एनी काय गुप्तीनो सिद्धांत पण अद्भुत छे। कायानु बहु हलनचल नहीं करवू, एम जे भगवंते उपदेश्यू ते आत्मा ने तृप्त करी अने शोक रहित बनावनार छे। मनना संकल्प विकल्प रोकीए शुं थाय, शांति ज वळे। मनना घणा विचारों न करिए तो शांति वळे, बहु जल्पना बोल बोल करिए तो दुख ऊभू थाय, कोई वार ए पण मौन धारण करिए शांति वळे, काया थी पण बहु हलनचलन नहीं करिए शांति वळे, एम आ एनो आ त्रिगुप्ती सिद्धांत पण अद्भुत छे। सिद्धांतो बीजा वड़ी उर विषे अवलोक, अनुपम तप त्रिगुप्ति रूप तृप्ति रूप अशोक। सिद्धांतो बीजा एना वड़ी तारा हृदय में अवलोकन कर, ते पण अनुपम छे। तप गुप्त त्रिगुप्ति रूप, त्रिगुप्ति रूप तप, मनोगुप्ति, वचनगुप्ति, कायगुप्ति करबी ते तप छे। अने तृप्ति रूप अशोक, अशोक शोक रहित थईश अने तने खूब तृप्ति मळशे। मन ने संकल्प विकल्प रोकी ने ओछा करीश, वाणीना विकल्प, मनना विकल्प ओछा करीश, वाणी ने कल्पनाओ जल्पना बोलवानुं घटाडीश, के शरीरनी क्रियाओ पण हलनचलन वगैरे ओछू करीश, कोईने मळवा वगैरे तो आत्म शांति ज पामीश। अनुपम तपत्री गुप्ती रूप तृप्ति रूप अशोकम, ते मन वचन कायानी गुप्ती थी मन में उपजता सघड़ा काम विकारो शांत थता थता निर्मल थई जाय छे, अने काले करीने कर्मबंधी सर्व जाल ने ते कापी नाखे छे। शू कहूं तो के मन वचन कायानी गुप्ती थी मन में उपजता सघड़ा काम विकारो ते पण शांत थशे। एटले मन वचन कायानी प्रवृत्ति घटाड़ीश तो जे मन में सघड़ा काम विकारों उत्पन्न थाय ते पण शांत थता थता निर्मल थई जशे। मन निर्मल थई जशे अने काले करीने कर्म बंधननी सर्व जाळ ने तू कापी शकीस। सर्व विकार समावतू निर्मल कर, निर्मूल कर तू भाळ। विकारो शांत थता था निर्मूल थई जशे, जड़मूलथी नष्ट थई जशे। सर्व विकार समावतु निर्मूल कर तू भाळ,
काळे करी कापे बधी कर्म बंधनी जाळ। जो त्रिगुप्ति करीश मन वचन काया ने वशमो करीश संयम पाळी सेनो तो क्रमे करी तारा बधा मनना विकारो शांत थता थता जड़मूलथी निर्मूल थई जशे अने काळे करीने सर्म कर्म बंधननी सर्व जाळ ने ते कापी नाखशे। वैराग्य सहित तप वड़े जे जे धर्म पढ़ाय छे ते जीव ने महान सुखप्रद निवड़े छे। वैराग्य सहित अनासक्त भाव होवो जोईए। तप क्यारे खरुं तप क्यारे कहेवाय के इच्छा निरोधस तप इच्छाओं ने रोकवी। बाहरथी आपणे तप करी लईए पण अंदरनी इच्छाओ ए मेळवानी खूब होय तो ये तप नथी लंघन मात्र छे। एम अहीं कहे छे वैराग्य सहित तप वड़े जे जे धर्म पढ़ाय छे ते जीवने महान सुखप्रद निवड़े छे। इच्छानो निरोध करवो ते तप छे। ते तपना तेज वड़े सर्व सिद्धि प्राप्त थाय छे। इच्छाओ रोकी अने तू के धर्म ने पाळीश तो तने सकल सिद्धि प्राप्त थशे। वैराग्य सहित तप वड़े जे जे धर्म कराया महासुख प्रद ते बने तप तेजे सौ थाय। वैराग्य सहित तप वड़े जे जे धर्म करार ते महासुख प्रद ते बने तप तेजे सौ था। ये तपना तेज थी इच्छा रहित वैराग्य सहित इच्छा रहित तप थी सर्व सिद्धि थशे। आ प्रमाणे आ तपनो सिद्धांत पूरो थयो। हवे भावनो सिद्धांत के जे भाव बाबत जे आपणे आवतीकाले लईशुं जे कृपाल देवे लख्युं छे तेनुं ज अत्रे काव्यमां आवरण छे। तेमां कहे छे भगवान जिनेश्वरना जे सिद्धांतो हवे आ भाव भाव सिद्धांत तपनो सिद्धांत विचारी गया अभय दाननो समय विचारी गया सिद्धांत हवे भाव भाव बड़ो संसार में इले भाव विनानी क्रिया बड़ी निष्फल छे। भावे जिनवर पूजिए भावे दीजे दान भावे भावना भावीए भावे केवल ज्ञान। भाव बिना सौ आठ अंतरनी भावना जो अंतरनी साची नथी तो बड़ी क्रिया निष्फल छे। એટલે ભાવનો સિદ્ધાંત વિચારે છે। ભાવ રાજા જે મોતની ચારે બાજુ પંજામાં ફસાઈ ગયો છે એક બાજુ સિંહ એક બાજુ સાપ એક બાજુ વળી તળવા કોઈ પ્રાણ બચવાનો ત્યાં આધાર દેખાતો નથી ત્યારે આ સિદ્ધાંતો વિચારે છે મનમાં કે ભાવ વિશે પણ એ જૈન જીને અહો કેવો ઉપદેશ આપ્યો છે। भाव धर्मनू जीवन छे। भाव विना धर्म केम फलीभूत था भाव विना धर्म केम फलीभूत था। रस वगरना भोजननी जेम भाव विनानी सगड़ी क्रिया निष्फल छे। जे भोजन होय पण रस वगरनू होय तो ए कई गमे नहीं तेम भाव विनानी क्रिया के छे बधी निष्फल छे। केवो भाव बड़ी कयो जीवन धर्म नो भाव भाव विना निष्फल बधु निरस भोजन साव। केवो भाव वड़ी कयो जीवन धर्म नो भाव भाव विना निष्फल बधु निरस भोजन साव। भाव वर्णो सिद्धांत पण भगवंते केवो कयो के आ धर्म नो जीवन ज भाव छे। भाव विना बधुं निष्फळ जेम नीरस भोजन साफ। भाव विना धर्म पाळी शकातो नथी। जीवननो सार रूप फळ धर्म छे। सम्यक धर्म पाळ्या विना मोक्ष पण क्यांथी मळे तेनो तू विचार कर। एटले धर्मनो यथार्थ पालन भाव सहित ज होय। भाव वगर होय नहीं तो नाम मात्र धर्म छे जो भाव नथी तो। અને જીવનનો સાર ધર્મ છે અને ધર્મ પાળ્યા વિના મોક્ષ નથી અર્થાત મોક્ષ મેળવવો હોય તો ધર્મની આરાધના કરવી અને ધર્મને આરાધના કરવી હોય તો સાચો અંતરનો ભાવ જોઈએ તો સાચી ધર્મ આરાધના થઈ શકે।
તે કે છે તું વિચાર કર, ભાવ વિના ન પડી શકે ધર્મ જીવન ફળ સાર, સુધર્મ પાળ્યા વણ મળે ક્યાંથી મોક્ષ વિચાર. ભાવ વિના ન પડી શકે ધર્મ જીવન ફળ સાર, જીવનનું ફળ શું? તો કે ધર્મ એ સારરૂપ છે, અને ભાવ વિના પડી શકે નહીં, અને સુધર્મ પાળ્યા વણ મળે ક્યાંથી મોક્ષ. સમ્યક ધર્મ ભાવ સહિત પાળ્યા વિના મોક્ષ પણ ક્યાંથી મળે એમ તું વિચાર કર. ત્યાર પછીથી એ ભગવાન તીર્થંકરોએ કહેલ બ્રહ્મચર્ય સંબંધીનો સિદ્ધાંત વિચારે છે કે બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત બ્રહ્મભાવ એટલે આત્મભાવમાં રમણતા કરવાનું મૂળ છે. અહો તેનો કેવો ઉપદેશ કર્યો કે જે મુમુક્ષુને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવામાં અનુકૂળ છે. બ્રહ્મચર્ય સિદ્ધાંત પણ બ્રહ્મ ભાવનું મૂળ, ઉપદેશ્યો કેવો અહો મુમુક્ષુને અનુકૂળ. બ્રહ્મચર્ય નામનો સિદ્ધાંત પણ કેવો કે જે બ્રહ્મ ભાવનું મૂળ, બ્રહ્મ એટલે આત્મા, આત્મભાવમાં રમણતા કરવાનું મૂળ શું? તો કે બાહ્ય બ્રહ્મચર્ય, બહારથી પણ બ્રહ્મચર્ય પાળવું તો જ અંતરંગ આત્મશુદ્ધિ થઈ સ્વરૂપમાં રમણતા થાય. તો એનો એ મૂળભૂત સિદ્ધાંત પણ કેવો ઉત્તમ છે. ઉપદેશ્યો કેવો અહો મુમુક્ષુને અનુકૂળ, જેને આ સંસારથી છૂટવું છે એવા મુમુક્ષુને આ બ્રહ્મચર્યનો સિદ્ધાંત બહુ અનુકૂળ છે. કૃપાલે લખ્યું છે, યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. કૃપાલેના શબ્દો કે આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે મનની પવિત્રતા માટે, અને પવિત્ર અંતઃકરણ શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે. વિષયથી આર્ચે જેની ઇન્દ્રિયો તેને શીતળ, એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? એટલે મન શુદ્ધિ પહેલા જોઈએ તો કૃપાળજીના વચનો અંતરમાં ઉતરે. એટલે બ્રહ્મચર્ય સિદ્ધાંત પણ બ્રહ્મ ભાવનું મૂળ, ઉપદેશ્યો કેવો અહો મુમુક્ષુને અનુકૂળ. જે મુમુક્ષુને આત્મશુદ્ધિ કરવામાં અત્યંત અનુકૂળ એવો બ્રહ્મચર્યનો સિદ્ધાંત પણ ભગવાન તે કેવો સરસ ઉપદેશ. વળી કહે છે, સઘળા મહાવિકારોમાં કામ વિકાર એ સેનાપતિ સમાન છે, જેનું દમન કરવું મહાદુર્ઘટ છે. એ કામ વિકારને દહન કરવાથી અર્થાત બાળી નાખવાથી શાંતિકારક એવું શિવપદ એટલે મોક્ષપદ પામી શકાય છે. કામ વિકારે સેનાપતિ દુર્ઘટ દમન ગણાય, શાંતિકારક શિવપદ દહન કર્યાથી પમાય. કામ વિકાર સેનાપતિ જેવો છે, જેમ કરોડો સૈનિકો હોય એના ઉપર એક સેનાપતિ હોય, તેમ આ મહાવિકારો સઘળા મહાવિકારોમાં કામ વિકાર એ સેનાપતિ સમાન છે, અને જેનું દમન કરવું મહાદુર્ઘટ છે. મહાદુર્ઘટ કેમ? તો કે અનાદિકાલના પરિભ્રમણમાં આત્મા અનાદિતિ છે, એને કોઈ દિવસ પણ સ્પર્શ ઇન્દ્રિયનો વિયોગ થયો જ નથી. બીજી બધી ઇન્દ્રિયોનો વિયોગ થયો પણ શરીર તો હતું જ, એક ઇન્દ્રિયમાં જાય ત્યાંય કોઈ કાળે સ્પર્શ ઇન્દ્રિયનો વિયોગ નહીં થવાથી કામ વિકારને જીતવો એને દુર્ઘટ પડે છે. કામ વિકાર સેનાપતિ દુર્ઘટ દમન ગણાય, એટલે દુર્ઘટ એટલે મહાદુર્ઘટ છે એને દમન કરવો, અને એ કામ વિકારને દહન કરે બાળી નાખે તો એનું ફળ પણ મહાન છે. કા શાંતિકારક શિવપદ દહન કર્યાથી થાય, કે કામને બાળી નાખવાથી પરમ શાંતિકારક એવું શિવપદ એટલે મોક્ષ પદ પણ પામી શકાય છે. મુમુક્ષુઓ એવા દુસ્સાધ્ય વિષયને ઉત્સાહ ધરીને સાધ્ય કરે છે, તેથી તે લૌકિક સંસારના પ્રવાહને ત્યજી દે લોક વિજયી બને છે. મુમુક્ષુઓ જેને જે મોહથી મૂંઝાઈ અને છૂટવાનો કામી છે જન્મવણથી તે જ મુમુક્ષુ,
એ મુમુક્ષુ એવા દુસ્સાધ્ય કામ વિકારના વિષયને ઉત્સાહ ધરીને સાધે છે, તેથી તે લૌકિક સંસારના પ્રવાહને અનાદિથી ચાર ગતિરૂપ સંસારમાં ભટકવાના પ્રવાહને તજી દઈ અને લોક વિજયી બને છે, અર્થાત સંસારને છોડીને મોક્ષમાં ચાલ્યો જાય છે. મુમુક્ષુઓ દુસ્સાધ્યને સાધે ધરી ઉત્સાહ લોક વિજયી તેથી થતા તજી લૌકિક પ્રવાહ. મુમુક્ષુઓ દુસ્સાધ્યને સાધે ધરી ઉત્સાહ લોક વિજયી તેથી થતા તજી લૌકિક પ્રવાહ. તજી લૌકિક પ્રવાહ, લોકોનો પ્રવાહ તો સમય હંમેશા વિકાર ભાવમાં જ છે, એવા લૌકિક પ્રવાહને તજી એવા મુમુક્ષુઓ જ લોક વિજયી બને છે, ત્રણ લોકના નાથ બને છે, બ્રહ્મમાં રમે છે. બાય બ્રહ્મચર્ય પાળીને પછી અંતરંગ આત્મા સ્વરૂપમાં રમણતા કરે છે, એ અંતરંગ બ્રહ્મચર્ય છે. મહામુક્તિરૂપ ફળને પામવા માટે જે શુરવીર પુરુષ કમર કસે તે કદી પાછી પાની કરે નહીં, તે કેસરિયા કપડાં પહેરી કર્મોની સામે પડે છે. મહામુક્તિ ફળ કાજ જે કમર કસે સુરવીર પાછી પાની ના કરે ધરી કેસરિયા ચીર. મહામુક્તિ ફળ કાજ એટલે મહામોક્ષ પદને મેળવવા માટે કમર કસે સુરવીર, સુરવીર પુરુષો જ કમર કસી શકે, કેમ કે હરિનો માર્ગ છે શૂરાનો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને, એ પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. કાયરનું કામ નથી, શુરાનું કામ છે. જુસ જે સુરવીર થઈને જે શિરના સાટા કરે તેને દેવાય. હરિની માયા મહાબલવંતી કોને જીતી ન જાય જોને, એ જોગીને તો જોતા હિંડે ભોગીને તો ખાય જોને. હરિની માયા મહાબલવંતી કોને જીતી ન જાય જોને. હરિની માયા મહાબળવાન છે, તે કોઈને જીતી જતી નથી, કોઈ જોગીને જોતી હિંડે, જોગીને પણ પાડી દે આ વિકારો, અને ભોગીને તો ખાય જોને. ભોગીને તો આખો આખો ખાઈ જાય અને ચૂસી લે, એવી આ સંસારની મોહ માયા છે. તે કોઈ સુરવીર જ એને જીતી શકે. ભક્તિ સુરવીરની સાચી લીધા પછી કુણ મેલે પાછી. ભક્તિ સુરવીરની સાચી લીધા પછી કુણ મેલે પાછી. મીરાબાઈ એને રાણા, એના પતિ ગુજરી ગયા એટલે રાણા, અને આ બધે સાધુ થઈને ફર્યા કરે, એટલે કે રાણી થઈને આવી તમે એના કરતાં મરી જાય તો સારું, એને વિષના પ્યાલા મોકલ્યા. પણ એને તો ભગવાનમાં આટલી ભક્તિ, એ પણ પીધા એ અમૃત બની ગયા. એને તો મરવાનો કોઈ ભય જ નથી, એને તો ભગવાનની ભક્તિ જ પ્રિય છે. પણ જેને રામ રાખે તેને કોણ ચાખે. રાણાએ મેલા વિષના પ્યાલા પીને મસ્ત હોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એમ ભક્તિ તો શિરના સાટા જે કરે તેને દેવાય. હરિરસ મો ઘેર મૂલ છે શિરને સાટે વેચાય જી, શિરના સાટ્યા રે સંતો જે કરે મહારસ તેને દેવાય જી. હરિરસ મો ઘેરે મૂલ છે. હરિરસ એ આત્મરસ, આત્મ અનુભવ રસ, એ તો ઘણું મૂલ્યવાન છે, ત્યાં મળે એમ નથી. એના માટે આવી બાહ્ય પવિત્રતા પણ અત્યંત જરૂરી છે. મહામુક્તિરૂપ ફળને પામવા માટે જે શુરવીર પુરુષ કમર કસે તે કદી પાછી પાની કરે નહીં. જેમ કે
युद्धमां लड़वा जाए क्षत्रियो खरा क्षत्रियो ए घरे केसरिया करीने जाए पोतानी पत्नी ने कहीने जाए के जीतीस तो जावीस नहीं तो जीव तो नहीं आऊ केसरिया करीने घर थी निकले एम एक मरणियो सोने भारे तेम जे मुक्ति मेळवा मथे ते पाछी पानी के छे नहीं करे ए खरो सुरवीर गणा महामुक्ति फल काज जे कमर कसे सुरवीर पाछी पानी ना करे धरी केसरिया चीर अहो अवे त्याग नो उपदेश विचारे छे के भगवान तीर्थंकरो त्याग नो पण केवो उपदेश कयो छे अहो संसार त्याग करवानो जिनेश्वरोनो उपदेश पण यथार्थ छे अज्ञानी जनो अणसमजणथी ते उपदेश ने व्यर्थ माने छे अज्ञानी लोको के त्याग करवानी सी जरूर छे घरमां नथी साध्य थई शकतुं एम मोने लईने एम के छे अहो संसार त्यागनो जिन उपदेश यथार्थ अण समझे अज्ञानी जन माने तेने व्यर्थ अहो आश्चर्य छे के संसार त्यागनो जिन उपदेश जिनेश्वर नो उपदेश ते यथार्थ छे भगवान तीर्थंकरो ए तो घरमां रहीने आत्मसाधना ज करता हता ए त्याग न करे तो ये तो मोक्ष निश्चित हतो छतो एम नहीं एमने पण त्यागनी ज भावना हती ए पण केटला वेला घर त्यागीने आ बधी उपाधि आत्मध्यानमां ए बाधक छे ने त्यागमां ज एने सुख मान्यु छे अहो संसार त्यागनो जिन उपदेश यथार्थ अण समझे अज्ञानी जन माने तेने व्यर्थ अण समझी एवं अण समझू एवं अज्ञानी जनज आ त्यागना उपदेश ने व्यर्थ माने छे शालीभद्र एने पण जेने प्रतिदिन 33 पेटीओ देवलोक थी आवती थी 32 एनी स्त्रीओ अने एक पोता माटे 33 पेटीओ रोज आवे पिता ने मोह पुत्र प्रति पिता गुजरी गया देवलोके गया त्यांथी रोजे 33 पेटीओ मोकले अने एवा शालीभद्रे पण आ संसारनो त्याग करी दीधो अने जगत ने बतावियो के सुख आ पैसा के वैभव विलासमन थी सुख त्यागमां छे साचू सुख छे त्यागमां साचू सुख छे त्यागमां एम शालीभद्र समझावे रे भाई दिवाली ना दिन आवे दिवाली ना दिन आवे दिवाली मां ओल्या वेपारीओ रे चोपड़ा नवा बंधावे हे शालीभद्र निरिद्धि हो जो लेख एवा लखावे रे भाई दिवाली ना दिन आवे दिवाली ना दिन आवे शालीभद्र तो जे रिद्धि ने ठोकर मारी ने चाली गया भगवान महावीर ना शरण मां अने के छे के दिवाली ना दिन आवे त्यारे अंदर लखे छे के मने शालीभद्र नी रिद्धि हो जो लेक मने 33 पेटीओ रोजे देवलोक थी आवजो पण पुण्य जोए क्यांथी आवे अने आवे तो तमे डूबी मरो आ मोह मां शालीभद्र जेवी तमारी वृत्ति क्यां छे जेम संसार ने जे इच्छे ने न मळे ए तो त्यागे तेने जागे मागे तेथी तो भागे अहो संसार त्यागनो जिन उपदेश यथार्थ अण समझे अज्ञानी जन माने तेने व्यर्थ आ प्रमाणे आगल जणावे छे जे आपणे आवતીકાલ સુધી દેવકી છે જે પાઠ છે બીજો ભાગ તેમો ગાથા 20મી રાજા જૈન ધર્મના સિદ્ધાંતો વિચારે છે એક એક થી કેટલાય સિદ્ધાંતો વિચાર્યા હવે જૈન ધર્મનો સંસાર ત્યાગનો સિદ્ધાંત તે પણ બહુ જ શ્રેષ્ઠ છે એમ વિચારે છે કે જીવે ખરા અંતકણથી આવા સંસારનો ત્યાગ કરવો જોઈએ મોહમય સંસારનો એ પણ એનો સિદ્ધાંત ખરો છે પણ સંસારી જીવોની મૂર્ખતા છે તેથી તે કુતર્ક કરે છે અનેક કે સ્ત્રી પુરુષનો જોડણો થવાથી સુખ સંસર્ગ પ્રાપ્ત થાય સંસારી જીવો એમ માને છે કે સ્ત્રી ને પુરુષનું જોડણું ભેગું થાય તો જ સુખ સંસર્ગની પ્રાપ્તિ થાય એમ
संसारी जीवोनी मान्यता छे, एमनी मूर्खता छे, पण भगवाने के जे संसार त्यागनो केवल क्लेश रूप एवा संसार त्यागनो उपदेश आप्यो छे ए पण श्रेष्ठ छे एम राजा विचारे छे। ए तो केवल मूर्खता करे अनेक कुतर्क, स्त्री पुरुष नु जोडलु सुचवे सुख संसर्ग। ए तो केवल मूर्खता, मोही जीवोनी केवल मूर्खता छे। ए तो केवल मूर्खता करे अनेक कुतर्क, अनेक कुतर्क करे अने कहे संसारी जीवो स्त्री पुरुष नु जोडलु सुचवे सुख संसर्ग। स्त्री पुरुष नु जोडलु थवू बस एक सुख 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 ने सुख संसर्ग ने तो ज प्राप्त था एम संसारी मूर्ख जीवो नु केवू छे। एवी तेमनी मान्यता ते मोहरूपी मदिरा नो छाक सूचवे छे, घेन चढ़ी छे। संसारी जीवों ने मोहरूपी दारूनी घेन चढ़ेली छे तेमो ए आवू बोले छे। सर्व मोह मदिरा छाके सर्वन मुक्ति योग्य, जैन वचन सुण्यु हतु मोक्ष वीर ने भोग्य। के मोह मदिराना छाकती बोले छे, बात साची छे, केम के सर्व जीवो मुक्ति ने योग्य होता नथी। बधा जो वैराग्य वाला तो बधा मोक्षे चला जाए, पण ए कोई काळे बन्यू नथी ने बनतु नथी ने बनशे पण नहीं, माटे ए मोहमा मदिराणी छाकती तेओ बोले सहज छे। मोह मदिरा छाके सर्वन मुक्ति योग्य, जैन वचन सुण्यु हतु मोक्ष वीर ने भोग्य। जैन वचन पण एवुं सांभळ्युं हतुं के सर्व जीवो मुक्ति ने योग्य नथी, ए तो कोईक विरला ज पुरुषो ज वीर पुरुषो ज आ मोक्ष सुख ने भोग्य छे, भोगवा वाला छे। कि मोक्ष बधाने मळे नहीं, केम के बधा आवा जीवो ने तो मोह मदिराना छाकती आवी इच्छा छे, આવી માન્યતા છે કે સંસાર સુખરૂપ છે માટે મોક્ષ ન મેળવી શકે એમ એ વચન જીદનું સાંભળ્યું તે સત્ય છે। હવે મને એમ સમજાય છે, રાજા એમ વિચારે છે કે હવે મને એમ સમજાય છે કે અલ્પ જીવો સંસાર ત્યાગી શકે એ તો દેખીતું છે, તેથી અલ્પ જીવો જ આ સંસારરૂપી સમુદ્રનો પાર પામી શકે એમ છે। હવે સમજાય છે આવી સંસારમાં સુખ બુદ્ધિ જેને છે તે મોક્ષને ન પામી શકે, માટે કોઈ વિરલા જીવો સંસાર સમુદ્રને પાર પામી શકે એમ સમજાય છે। એમ હવે સમજાય છે અલ્પત જે સંસાર, એ તો દેખી તું જ છે અલ્પ કરે ભવ પાર। અલ્પ જીવો જ આ સંસારને ત્યાગી શકે એ દેખી તું છે, માટે ભવ પાર પણ અલ્પ જ કરી શકે, મુક્તિને કેટલા મેળવી શકે કોઈક વિરલા। બાકી તો સંસારી જીવોની એ જ માન્યતા છે કે સંસારમાં જ સુખ છે, એ માન્યતા ટળી જઈ અને આત્મસુખની ખોજ કરનારા કેટલા વિરલા। હવે આગળની ગાથામાં કહે છે, એક સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થવાથી સંસારમાં સુખમાને જીવો તેનું ફળ કે છે। એક સ્ત્રીના શૃંગારમાં સુખ, એક સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થવાથી પાંચે ઇન્દ્રિયના વિષયમાં જીવ આસક્ત બને છે, તેથી સંતાન ઉત્પન્ન થાય છે, તે સંતતિને પાળવા પોષવાની ફિકર વળગે છે। અરે એવી તો અનેક જંજાળોમાં જોડાવવું પડે છે, ત્યારે એવા પ્રપંચમાંથી મુક્તિ સાધ્ય કોણ કરી શકવાનો હતો। સ્ત્રી શૃંગારે લુબ્ધ જન વિષય વિશે આસક્ત, સંતતિની વળગે ફિકર ક્યાંથી થાય મુક્ત। સ્ત્રી શૃંગારે લુબ્ધ જન વિષય વિશે આસક્ત, સંતતિની વળગે ફિકર ક્યાંથી થાય મુક્ત। સ્ત્રી શૃંગારે લુબ્ધ થયેલા લોકો
पांच इन्ना विषयों में आसक्त बनेला जीवों ने शू फल मळे तो के संतति उत्पन्न थाय अने संततिनी पछी तेने पाळवा पोसवानी फिकर वळगे। अरे एवी तो अनेक जंजाळों में जोड़ावू पड़े छे। त्यारे वे एवा प्रपंच माथी मुक्ति कोण साध्य करी शकवानो हतो? आ मोहमय माया संसार नी बधी तोड़ी अने कोण मुक्ति मेळवानो हतो? कोईक विरला कुटुंबमां महारापणू करवाथी अने अज्ञानताना कारणे देहमां अहंभाव होवाथी तेमना पेट भरवा माटे नौकर के शेठ सर्व प्रत्ये अनेक दगा प्रपंच रचे छे। संसार मांडे संतति थाय एना बदलाना पेट भरवा पड़े एटले पछी ए केम के मारू आ शरीर मारू अने आ कुटुंब मारू एनु पालन पोषण मारे करवू जोईए एम मानी एना पेट भरवा माटे अनेक दगा प्रपंच करे। नौकर होय के सेठ होय बधाने ठगवानी भावना राखे केम के ए परमो महारापणू करी जो ममत्व हूँ मारू अज्ञानता पोषे भरवा पेट दगा प्रपंच रचे घना ठगवा नौकर सेठ हूँ मारू अज्ञानता पोषे भरवा पेट आ देते हूँ અને આ કુટુંબ આદિ મારા આ અજ્ઞાનના કારણે છે। પોતે દેહ નથી ને એ કુટુંબથી પોતાનું નથી પણ માની બેઠો અજ્ઞાનને લઈને। હું મારું અજ્ઞાનતા પોષે ભરવા પેટ દગા પ્રપંચ રચે ઘણા ઠગવા નોકર શેઠ તેમને ઠગીને રાજી રાખવા માટે વળી જૂઠી જંજાલ રચે છે। જેમ કે એ કેવી રીતે આ જીવ કુટુંબને પોષવા માટે જંજાલ રચે તે કૃપાલદેવી આ સ્પષ્ટ કહે છે। જેમ કે આકરા વ્યાજગણી કહે 16, 50, 82 અને 2 મૂક્યા છૂટના એમ કહી વળી પોતાની દયાળુતા બતાવે છે। કોઈ તો કે 16, 50, 85 અને 2 મૂક્યા છૂટના લાવો 83 હિસાબમાં છેતરે 16, 50, 80 થાય ને 16, 50, 85 બે છૂટના મૂક્યા લાવો 83 વળી બે ઉપરથી દયા કરી કે ભાઈ છૂટના મૂક્યા મને 83 લાવો 80 ના 83 લઈ લેને બતાવે 85 એમ કે છે દગા પ્રપંચ છે। કૃપાલદેવી લખ્યું 16, 50, 82 આમ કહીને પછી બે છૂટના મૂક્યા લાવો 80 લાવો એટલે તમારી વળી બે છૂટના મૂક્યા છે એમ। આ જીવ કોને માટે કરે આવું બધું? કુટુંબને પોષવા તેમને ઠગી કુટુંબને રાજી રાખવા માટે વળી જૂઠી જંજાલ રચે છે। જેમ કે આકરા તો એક તો વ્યાજ ગણે અને કહે 16, 50, 82 અને 2 મૂક્યા છૂટના એમ કહી વળી પોતાની દયાળુતા બતાવે છે મેં તો દયા કરી તમારા પર 2 છૂટના મૂક્યા। ઠગીને રાજી રાખવા રચે જૂઠી જંજાળ ગણી આકરા વ્યાજને છૂટ મૂકી બને દયાળ ગણી આકરા વ્યાજને છૂટ મૂકી બને દયાળ છૂટ મૂકીને પછો દયાળ બને। આવી જીવની વૃત્તિ માયા પ્રથમ શા માટે રચે? તો કે આ મારું શરીર અને મારું કુટુંબ આ મારું છે ને અને એટલે એને પછી પોષણ કરવા માટે તો જોઈએ ને એમ કરીને આવા દગા પ્રપંચ રચે। આવી રીતે પ્રપંચ કરી કર્મ બંધન કરવા વર્તનાર જીવ મુક્તિને કેમ સાધી શકે? કૃપાલ કે આવા જગતમાં પેટને માટે આવા પ્રપંચ કરે તેવો કર્મ બાંધનાર જીવ મુક્તિને કેવી રીતે મેળવી શકે? પ્રપંચ તો બંધનકારી છે અને તેથી જન્મ મરણના દુઃખ જીવ પામે છે। બંધન કરવા વર્ત તો મુક્તિ સાધે કેમ? પ્રપંચ બંધનકારી છે જન્મ મરણ છે એમાં। બંધન કરવા જેવી જીવ વર્તે તે મુક્તિ કેવી રીતે સાધી શકે? જે દોરી લઈને પોતાને માનો બાંધતો જ હોય
અને માનતો હોય કે હું છૂટું છું એ કેવી રીતે બને? તું તો બાંધી રહ્યો છે તને, તેમ બંધન કરવા વર્તતો મુક્તિ સાધે કેમ? પ્રપંચ તે તો બંધનકારી છે, આવા જૂઠા પ્રપંચ કરવા તે તો આત્માને બંધન કરનાર છે, જન્મ મરણ છે એમ એમ જીવ જન્મ મરણને પામ્યા જ કરે છે, વધાર્યા જ કરે છે. આ સંસાર ત્યાગનો ખરો મંગળમય ઉપદેશ છે. રાજા વિચારે છે કે ભગવાન તીર્થંકર જૈન સિદ્ધાંત કેવા સરસ કયા, કે આ સંસાર આવા સંસાર ત્યાગનો ઉપદેશ તે પણ ખરો મંગળમય છે, પણ આત્મભ્રાંતિને લઈને તે સમજાય નહીં. જેમ જન્મથી આંધળાને દિનેશ એટલે સૂર્યનું ભાન થાય નહીં, તેમ જન્મથી જ આંધળો હોય તેનું સૂરજ ક્યાંથી દેખાય, અથવા સૂર્ય કેવો હોય તેમ ભાનમાં કેમ ભાનમાં આવે, તેમ જેને અનાદિકાલથી આત્માની ભ્રાંતિ ચાલી આવે તેને સંસાર ત્યાગનો મંગળમય ઉપદેશ એનું ભાન ક્યાંથી આવે, કે સંસાર ત્યાગમાં સુખ છે ક્યાંથી સમજાય? ખરો સંસાર ત્યાગનો મંગળમય ઉપદેશ ભ્રમણામાં સમજાય ના જન્માંધને દિનેશ. ભ્રમણામાં સમજાય ના, જેમ જન્માંધને દિનેશ, જન્મથી આંધળાને દિનેશ એટલે સૂર્યના દર્શન થાય નહીં, તેમ ખરો સંસાર ત્યાગનો ઉપદેશ તે આત્મભ્રાંતિવાળા જીવને સમજાય નહીં. હવે આગળનો સિદ્ધાંત છઠ્ઠો, સુદેવ ભક્તિનો વિચાર છે, કે સાચા દેવની ભક્તિ કરવાનો બોધ જે ભગવાને કર્યો તે પણ જેવો તેવો નથી. જેમણે કેવળ સંસારથી વિરક્ત થઈ સમ્યક આત્મધર્મને પરિપૂર્ણ સાધ્ય કર્યો છે એવા સુદેવની ભક્તિ તે કર્તવ્ય છે. સુદેવ ભક્તિ બોધના જેવો તેવો કાંઈ, વિરક્ત થઈ સંસારથી સુધર્મ સાધ્યો જાય. સુદેવની ભક્તિનો બોધ તે જેવો તેવો ગણવો નહીં, જેણે વિરક્ત થઈ દેવલોક દેવી જે સંપત્તિને ભોગવે એવા તીર્થંકરોએ સંસારનો ત્યાગ કરી દીધો, એવા વિરક્ત થઈ સંસારથી સુધર્મ સાધ્યો જાય, જેમણે આવો આત્મધર્મ પરિપૂર્ણપણે સાધ્યો એવા સુદેવની ભક્તિ તે જેવી તેવી નથી. જે અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેમની ભક્તિ ભાવિક ભક્તને જરૂર સુખદાયક થા એમાં કંઈ સંશય કરવા જેવું નથી. જે અરિંતોએ ઘરબાર છોડી અત્યંત પુરુષાર્થ આદરી આત્મધર્મને સંપૂર્ણપણે પામીને સિદ્ધ દશાને પામ્યા એવા મોક્ષમાં બિરાજમાન ભગવાનની ભક્તિ થી કલ્યાણ જ થા એમાં કોઈ શંકા કરવા જેવું નથી. અખંડ મુક્તિ જે વર્યા તેની ભક્તિ સુખદાયક થાય, ભાવિક ભક્તને સંશય કેમ કરાય? અખંડ મુક્તિ જે વર્યા તેની ભક્તિ સુખદાયક થાય, ભાવિક ભક્તને સંશય કેમ કરાય? અખંડ મુક્તિને વર્યા એવા અરિહંતની ભક્તિ તે ભાવિક ભક્તને સુખદાયક જ થાય, તેમાં સંશય કેમ કરાય? એમ ભક્તિના સ્વાભાવિક ગુણથી આપણા ભવબંધનના દુઃખ નાશ પામે છે, કારણ કે વીતરાગને જે ભજે તે વીતરાગતાને પામે છે. વિતરાગની ભક્તિ કરે તે પોતે વિતરાગ બની જાય, જેની ભક્તિ કરીએ તેવા થઈએ. સંસારની ભક્તિ કરીએ તો સંસારી બને, ભગવાન વિતરાગોની ભક્તિ કરે તો પોતે વિતરાગ દેવાનામાં ગુણો આવે. સહજ ભક્તિના ગુણથી ભવબંધન દુઃખ જાય, વીતરાગ ભજનારને વીતરાગતા થાય. સહજ ભક્તિના ગુણથી ભવબંધન દુઃખ જાય, સહજ એટલે સ્વાભાવિક ભક્તિના ગુણથી આપણા ભવબંધનના
दुख पण नाश पामे कारण के वितराग ने भजे ते वितराग थाय छे। वितराग भजनार ने वितरागता थाय। अग्नि मां जेम सहज स्वभावे उष्णपणु छे तेम सुदेव मां सहज स्वभावे रागद्वेष रहितपणु छे। अग्नि हमेशा गर्म ज होय, ठंडी ना होय, पानी हमेशा शीतल ज होय, गरम ना होय, तेम भगवान वितराग अथवा भगवान सुदेव तत्व जे आपणु छे ए रागद्वेष रहित ज छे। एमो रागद्वेष होय ज नहीं, અને રાગદ્વેષ હોય તો એ સુદેવ તત્વ નથી, ભગવાન નથી, એટલે ભગવાનમાં રાગદ્વેષ હોય નહીં, એનો સ્વભાવ છે શુદ્ધ થયેલો। જેમ શુદ્ધ થયેલું પાણી ગરમ હોય નહીં કે અગ્નિ કોઈ કાળે શીતળ થાય નહીં એનો સ્વભાવ છે, તેમ ભગવાનનો સ્વભાવ રાગદ્વેષ રીતે કોઈ દિવસ રાગી થાય નહીં। અગ્નિમાં છે ઉષ્ણતા સહજ સ્વભાવે, જેમ રાગ દ્વેષ રહિતતા સહજ સુદેવે તેમ। અગ્નિમાં છે ઉષ્ણતા સહજ સ્વભાવે, જેમ રાગ દ્વેષ રહિતતા સહજ સુદેવે તેમ। સુદેવમાં સહજ પડે એવી રીતે રાગદ્વેષ રહિત પડું છે, તો પણ તે જિનેશ્વરની ભક્તિ ભક્તોને ગુણ આપનાર નીવડે છે। જેમ સૂર્યના ઉદયથી સર્વને પોતપોતાનો માર્ગ દેખાય છે, તેમ સૂર્યનો ઉદય થાય ત્યારે આપોઆપ આપણને માર્ગ દેખાય, કે સૂર્ય આપણે બતાવવા નથી આવતો, સૂર્ય ઉદય થયો કે આપોઆપ બધું દેજવાળું થાય, તેમ ભગવાનની ભક્તિ જીવ કરે તો સહેજે એનામાં ગુણ આવે કે ભગવાને આવવાની જરૂર નથી, એના ગુણો અનંતા ભવ્યાત્મા જોઈ જાણી અને તેનું અનુસરણ કરવાથી તે પોતે જ ભગવાનજી જેવો ગુણી બની જાય છે। તો પણ તેની ભક્તિથી ભક્તોને ગુણ થાય, સૂર્ય ઉદયથી સર્વને નિજ નિજ પંથ જણાય। જે પોતાને દેવો કહેવરાવે અને જન્મ મરણથી જળમાં જ ડૂબકા મારતા હોય તે અન્ય જીવોને શું તારી શકે, પથ્થરની નાવ ક્યારેય કોઈને તારી ન શકે। કે જે દેવો દે ડૂબકા જન્મ મરણ જળમાય, તે શું તારે અન્યને પથ્થર તારે ક્યાંય। પણ જે પોતાને દેવો મનાવે અને પોતે જ જન્મ મરણમાં ડૂબકા ખાતા હોય તે બીજાને શું તારી શકે। જે દેવો દે ડૂબકા જન્મ મરણ જળમાય, જન્મ મરણ રૂપી જળમાં જ જે દેવો ડૂબકા મારતા હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતે જ રાગી હોય દ્વેષી હોય, એ બીજાના રાગદ્વેષ શું દૂર કરી શકે, તે શું તારે અન્યને, તે બીજાને કેવી રીતે તારી શકે, પથ્થર તારે ક્યાંય। પ્રશ્ન વિના પથ્થરની નાવ કોઈને કદી તારી છે, તેમ આવા પોતે જન્મ મરણમાં ડૂબકા ખાનારા અને પોતાને ભલેન દેવ કહેવરાવે એ બીજાને કેવી રીતે તારી શકે, પથ્થરની નાવ પોતે જ તરી ન શકે તો બીજાને શું તારે। જે દેવો દે ડૂબકા જન્મ મરણ જળમાય, તો શું તારે અન્યને પથ્થર તારે ક્યાંય। તે શું તારે અન્યને પથ્થર ક્યાં તારે ક્યાંય, ક્યાંય પથ્થરે કોઈને તાર્યા છે એવું સાંભળવા મળ્યું છે, તો કે ના। એમ જે પોતે રાગી છે એનું ચિહ્ન એમની પાસે છે, રાગનું સ્ત્રી ચિહ્ન છે, સ્ત્રી છે રાગનું ચિહ્ન, એ દેવો કેવડાવનારા પાસે રાખીને બેઠા। સીતાપતિ સિયાવર રામ કી જય, સીતાના વર રામ રાત સામે બેસાડે સાથે દેવ કહે, અને રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ, પહેલા રાધા ને પછી કૃષ્ણ, પહેલા સીતા ને પછી રામ, આવા જે ભગવાનના નામ છે બીજાને શું તારી શકે। રાગ તો એમનો ગયો નથી, આપણો શું રાગ હરવાના હતા, અને કેવી કેટલાય દેવોના હાથમાં શસ્ત્રો છે, ત્રિશુળ છે, ગદા છે, ભાલાઓ છે, એ પોતાને હજુ ભય છે તે બીજાનો આપણો ભય શું નિવારી શકે।
भगवान तीर्थंकरों हाथ में कहीं न मळे, एमने कोई भय नहीं।